સુરેન્દ્રનગર જિલ્લા SOG પોલીસ દ્વારા બોરણાથી બલદાણાના રસ્તેથી બે ઇસમોને 250 કિલો પોસ્ટના રોડવાના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યા. જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ જિલ્લા SOGની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન SOG પોલીસ ઇન્સ્પેક્ટર DK સોલંકીને મળેલી બાતમીના આધારે બોરણાથી બલદાણા જવાના રસ્તેથી ટાટા કંપનીની ગાડી સાથે ઉમેશભાઈ ગોવિંદભાઈ રાબા અને લાલજીભાઈ ધરમસિંહભાઈ મોરી અને ઈશમોની અટકાયત કરી પોસ્ટ ડોડાના 250 કિલો જથ્થો મળી આવ્યો હતો, જે બાદ પોલીસે પોસ્ટ ડોડવાનો જથ્થો તેમજ મોબાઈલ ગાડી વજન કાંટો સહિત વસ્તુ સાથે કુલ રૂપિયા 12,16,750 મુદ્દાવાલ સાથે બંને આરોપીઓને પકડી તાલુકા પોલીસ મથકે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના SOG PSI સોલંકી સાહેબને બાતમી મળેલ કે લીમડી પોલીસ સ્ટેશનની હદમાં આવેલ બોરાણા ગામ પાસે કેટલાક લોકો ગેરકાયદેસર રીતે પોસ્ટ ડોડાનો જથ્થો લઈ રહેલ છે, જેથી તાત્કાલિક આ જગ્યાએ SOG PSIએ રેડ કરતા જગ્યા ઉપરથી કુલ બે ઇસમો પકડાઈ ગયેલ, જેમાં ઉમેશભાઈ ગરબી, લાલજીભાઈ મોડી રહે બોરાણાના તથા જગ્યા ઉપરથી કુલ 205 કિલો જેટલો પોસ્ટ ડોડાનો જથ્થો મળી આવ્યો અને ટાટા કંપનીની ગાડી તથા 3 બાઇકો પણ મળી આવી અને કુલ 12,16,000 જેટલો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. આ ગુનાની અંદર તપાસ દરમિયાન ખુલેલ છે કે મોહનભાઈ, ભીમાભાઈ બંને રહે MP તથા લાભુભાઈ ગઢવી રહે બોરાણા નાવ વોન્ટેડ છે. આગળની કાર્યવાહી લીંબડી પોલીસ સ્ટેશને હાથ ધરેલ છે. કલ્પેશ વાટેડ સાથે CN24 ન્યૂઝ સુરેન્દ્રનગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.